300 થી વધુ બેઠકો ભાજપ એટલે એનડીએને મળશે, એટલે સરકાર તો ભાજપની અને એનડીએની બનશે જ, એમાં કોઈ શંકા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન થશે એમાં પણ શંકા નથી, એટ્રિક છે. સવાલ એક્ઝિટ પોલે જે રીતે આંકડાઓ આપેલા 350-360 એમને કીધું હતું એના પ્રમાણમાં ઓછી બેઠકો છે, પરંતુ જે કાંઈ બેઠકો મળી છે એમાં દેશભરમાં એક જ હવા અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી આ દેશનું સુકાન સંભાળે આ વાતને એન્ડોર્સમેન્ટ મળ્યું છે. સૌથી મોટી પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી છે, વોટસેપ પણ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો છે, અને એટલા ભારતીય જનતા પાર્ટીને આશરે 250ની આસપાસ બેઠકો, એટલે કે બહુમતી નજીક એ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ આવી છે. કોંગ્રેસ કરતાં તો 150 બેઠકો મળી છે, એટલે સવાલ નથી. વાત સાચી છે, અટકાવી એટલે ભાજપ માટે હેટ્રિક સરકતી ગઈ છે એમ કહી તો ખોટું નથી. બેની ગેનીબેન પણ 15-20 હજાર મતે જીતા છે, એટલે કંઈ બહુ મોટી જીત તો ન કહેવાય, પરંતુ ગેનીબેન જીત્યા છે. ભાજપને 26-26 બેઠક ન મળી, અમારી હેટ્રિક અટકી એનો અફસોસ છે અમને. એટલે વાત સાચી છે, બંગાળમાં ધાયરા કરતાં ઓછી બેઠકો મળી, ઉત્તર પ્રદેશમાં ઓછી બેઠકો મળી, રાજસ્થાનમાં ઓછી મળી, મહારાષ્ટ્રમાં ઓછી મળી, અને એને કારણે આંકડો આગો પાછો થયો છે. હવે એના કારણોના વિશ્લેષણો હજુ 2-3 દિવસ લાગશે, બધા વિશ્લેષણ થશે પછી કારણો મળશે. અત્યારે તો ઓછી મળી છે, સીટ હકીકત છે. ઓકે સર.